તમારે જેમ તેમ તમે સમય તમારે વેસ્ટ નહીં કરવાનો, તમારે ધ્યાન આપવાનું ભણતર ઉપર. મને કેટલું આવડે છે ને કેટલું નથી આવડતું, અને જે વસ્તુ તમને નથી આવડતી એ શું કરવાની, શીખી લેવાની. એકબીજાના ભાઈબંધને પૂછવાનું, સ્કૂલમાં હજુ જાઓ છો તો ટીચરને પૂછો, તમારા સાહેબને પૂછો કે સાહેબ આ વસ્તુ નથી આવડતી. તમે પૂછો નહીં તો કોઈ તમને કોઈ જવાબ આપવાનો છે? કોઈ તમારે અહીંથી વંઠેવાડ જવું હોય ને, વંઠેવાડ તમારે જોયેલું નહીં હોય તો તમારે ચોકડી પર જઈને કોઈને પૂછવું પડે ને, સાહેબ આ રસ્તો ક્યાં જાય છે? તો તમે જો કોઈને પૂછો તો તમને એનો જવાબ મળે, એનું સોલ્યુશન મળે. પણ અંદર અંદર ગૂંચવાયા કરો, આ ચેપ્ટર હવે મને નથી આવડતું, હવે મને આવડશે જ નહીં, એવું નહીં વિચારવાનું. કોઈ બી માણસ બીજા પાસેથી જ શીખે છે, બરાબર? કોઈ પણ માણસ જીવનમાં બીજા પાસેથી જ શીખે છે. તમને કોઈ ભણાવનાર હોય તો અમને બી કોઈ ભણાવનાર બીજો હોય, તેને કોઈ ભણાવનાર બીજો હોય, એટલે એકબીજાને શીખવી શીખવી શીખવતા શીખવતા તમારી પાસે આવેલું છે, બરાબર? આજે હું તમને શીખું તો મને બી કોઈને કોઈ શીખાયું હોય તો હું તમને શીખું ને. પાછળ સંભળાય છે ને ભાઈ? જો સંભળાતું નહીં હોય તો કોઈ મતલબ નથી, હા, બરાબર? એટલે તમને જે સબ્જેક્ટ નથી આવડતો, તમે ગણિતમાં કાચા છો, ઇંગ્લિશમાં કાચા છો કે વિજ્ઞાનમાં કાચા છો, તો એ વસ્તુમાં તમારે વધારે મહેનત કરવાની, એની ઉપર વધારે ધ્યાન આપવાનું, બરાબર? વધારે પડતું એ વિષયમાં કે જે તમને અઘરો સબ્જેક્ટ લાગે છે તે સબ્જેક્ટમાં તમારે વધારે મહેનત કરવી. હવે મહેનત કરવી એટલે શું? પ્રશ્ન ઘણી વખત એમ થાય એ ઘણા માણસો કે મહેનત કરો બધા ઠોકી બેસાડે. ભાઈ અલા, પણ કઈ રીતના મહેનત કરવાની એ તો બતાવો, હે ને? તો તમે જે કંઈ વાંચો છો એનું પહેલાં તો તમે આયોજન કરો. ધારો કે મારે આજે ગણિત વાંચવાનો છે, તો ગણિતમાં મારે કયો ચેપ્ટર વાંચવું છે અને કેટલું વાંચવું છે એ નક્કી કરવાનું. આજે મારે ગુજરાતી વાંચવું છે તો ગુજરાતીમાં મારે કયો પાઠ વાંચવાનો છે, આમ ચોપડું લઈને બેસી નહીં જવાનું, પ્લાનિંગ અનુસાર ચાલવાનું. અને થોડું થોડું વાંચો, એક હામટું પણ નહીં વાંચો. તમને કોઈ એક હામટું ખવડાવી દે તો પચે, હે? એટલે તમારે થોડું થોડું વાંચવાનું, બરાબર? એક હામટું પણ નહીં વાંચવાનું. અને શ્રેષ્ઠ સમય કયો છે વાંચવાનો? તો કે ભાઈ સવારનો. સવારના તમારું દિમાગ એકદમ શાંત હોય, હે ને? એકદમ શાંત દિમાગ હોય, કોઈ જાતનો અવાજ નહીં હોય, આ રસ્તા ઉપરથી કોઈ પણ જાતના વાહન પસાર થતા ના હોય, તો એ સમયે જો તમે વાંચો તો તમારા મગજમાં ઉતરી જાય, હે ને? એ સમયે તમે વાંચો તો તમે જે કંઈ વાંચો છો એ તમને યાદ આવી જાય, બરાબર? એટલે ઘણા છોકરા શું કરે છે કે એક હામટું વાંચે બધું. એક હામટું વાંચવાથી કંઈ મતલબ નથી. એક 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 ચેપ્ટર વાંચો, બરાબર? અને નથી આવડતું એને પહેલાં વાંચો. ગણિતમાં કયો મને કયું ચેપ્ટર નથી આવડતું એ તમારે પહેલાં વાંચવાનું, એની ઉપર વધારે ધ્યાન આપવાનું, બરાબર? એટલે આ રીતના તમે તૈયારી કરો સરસ મજાની, સ્ટેપ બાય સ્ટેપ, બરાબર? અને ઘણા છોકરા શું કરે છે કે અનરેગ્યુલર હોય, બરાબર? સ્કૂલમાં અનરેગ્યુલર થઈ જાય, સાહેબ ભણાવતો એ છોકરો ગેરહાજર હોય, પછી શું કરે એ છોકરો? કે એને જે વસ્તુ સમજણ પડવી જોઈએ એ એને સમજણ પડતી નથી. સમજણ પડતી નથી એટલે એ કરશે ગોખણપટ્ટી. શું કરશે? ગોખણપટ્ટી કરશે. એટલે જે પણ કામ કરો એ સમજીને કરો. સમજીને વાંચશો તો તમને યાદ રહેશે. શું થશે? તમને યાદ રહેશે. સમજ્યા વગરનું તમે ગોખણ જ પટ્ટી કરો છો. એટલે સમજીને વાંચો અને એનું ઝીણું ઝીણી વસ્તુ વાંચો. એવું નહીં કે ઉપર 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 વાંચી જવું, એવું નહીં. એમ થોડુંક ઊંડાણ સુધી વાંચવાનું. એટલે સમજીને વાંચો, મહેનત કરો તો જરાક વિચારીને કે મારે કયા સ્ટેપમાં કેટલું વાંચવાનું છે, બરાબર ને? આડેધડ વાંચવાનું નહીં. અને ઘણા છોકરાની ફરિયાદ હોય કે સાહેબ હું વાંચું પણ મને યાદ જ નથી રહેતું એટલું બધું. પણ એનો કારણ છે કે કેમ નથી યાદ રહેતું, એનું કારણ એ છે કે એણે જ્યારે સાહેબ ભણાવતા હોય ત્યારે એ ગેરહાજર હોય, હે ને?
એટલે તમે સ્કૂલમાં નિયમિત જાઓ, તમને ટ્યુશન લીધેલું હોય તો ટ્યુશનમાં નિયમિત જાઓ, અને શિક્ષક ભલે ગમે તેવું ભણાવે ચાલશે, પણ એનો પીરિયડ પહેલાં ભરવાનો. ઘણા છોકરા એમ કે આ તો કંઈ બરાબર ભણાવતો નથી એટલે ચાલો, બરાબર ને? પણ એવું નથી, ગમે એવું ભણાવે તો ચાલશે, પણ શિક્ષક પાસેથી પહેલા સ્ટેપે ત્યાં ભણવાનું, પછી તમારે જાતે ભણવાનું, પછી તમારે જાતે વાંચવાનું, બરાબર? એટલે જેમ બને તેમ ગુરુનો કે શિક્ષકનો તમારે સહારો લેવાનો, એની પાસેથી ગાઈડન્સ પ્રાપ્ત કરવાનું કે સાહેબ આને કેમ કેમ વાંચે. આડેદળ મહેનત કરવાની જરૂર નથી. તમે વાંચો ત્યારે તમારે એક વસ્તુ છે કે બધા બીજા વિચારો નહીં કરવાના, બરાબર ને? ઘણા શનિ રવિમાં ઘરે જાય એટલે ઘરથી પછી આખા ગામની વાત લઈને આવે મગજમાં ભરીને, હે ને? શનિ રવિમાં જતા રહીને પછી ગામમાંથી બધી વાતો, બધી જુદી જુદી, ગામમાં જે બનેલું હોય તે લઈને આવે, ઘરમાં બનેલું હોય તે લાવે, ફલાણા આમ લડાયા, ફલાણા તેમ લડાયા, પછી અહીંયા તમે આવો તો તમારું મન ચાલે નહીં. એટલે તમે અહીંયા હોસ્ટેલમાં ભણવા આવ્યા છો તો તમારો એક જ ધ્યેય હોવો જોઈએ, એમ તમને ફક્ત ને ફક્ત તમને ભણતર સિવાય બીજી વસ્તુ દેખાવી જોઈએ નહીં. એક મન રાખીને વાંચશો તો તમને યાદ રહેશે, પછી અર્ધું માઈન અહીંયા, અર્ધું ત્યાં, અર્ધું ત્યાં, અર્ધું ત્યાં, એમ નહીં. પેલી બિલોરી કાચ જોઈ છે તમે? બિલોરી કાચ આવે ને એની ઉપર નીચે કાગળિયું મૂકે તો કાગળિયું સળગી જાય, કેમ કેમ સળગી જાય? કે બિલોરી કાચ જે છે એ બધા પ્રકાશને એક બિંદુ ઉપર કેન્દ્રિત કરે છે, હે ને? બધો આ જે પ્રકાશ જે છે સૂર્યનો, એ બધો પ્રકાશ ભેગો કરે એક જગ્યાએ, કેન્દ્રિત કરે, અને એ કેન્દ્રિત કરીને એક બિંદુ ઉપર પાડવામાં આવે તો કાગળ સળગી જાય. તેમ તમારી જે શક્તિ છે, મનની શક્તિ, એ શક્તિ તમારી વિખરાયેલી હોય, હે ને? વિખરાઈ ગયેલી હોય તો તમારી કોઈ શક્તિ કામ લાગતી નથી. એટલે તમારે કોઈ એક બિંદુ ઉપર, કોઈ એક જગ્યા ઉપર એને કેન્દ્રિત કરવી પડે, એક જગ્યાએ ધ્યાન કરવું પડે, બરાબર? બીજા વિચારો, બરાબર, આમ ફરવું, ફરે તો કંઈ નહીં, તમે ફરો, રમો, મને કંઈ વાંધો નથી, રમવું પણ જોઈએ, માઇન્ડને ફ્રેશ પણ કરવું પડે, પણ તમારા મનમાં વિચાર તો પહેલાં જ હોવા જોઈએ કે મારે ભણવાનું છે, મારે 10મું ધોરણ છે, આ વર્ષ મારું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આ વર્ષ હું ફેલ થવા તો મારે ઘરે બેસવું પડશે, બરાબર ને? ઘરે બેસવું પડશે અને મારા હાથેના છોકરાઓ બધા પાસ થઈ જશે, આગળ વધશે, હું ત્યાંનો ત્યાં રહી જઈશ, હે ને? એવા વિચાર આપણને આવશે. એટલા માટે તમે તમારું, તમે જે ફિલ્ડ અત્યારે જે તમારી અવસ્થા છે ભણવાની, બરાબર ને, એ અવસ્થા એક વિદ્યા પ્રાપ્ત કરવાની છે, અને ખૂબ સરસ રીતે તમે ભણો તો તમે આગળ જઈ શકો છો અને સારા એક નાગરિક બની શકો. એમ કોઈ પણ માણસ પહેલાં તો સ્ટુડન્ટ જ બને છે. હું પણ એક સ્ટુડન્ટ હતો, તમે પણ આજે સ્ટુડન્ટ છો, સાહેબ આપણા સ્ટુડન્ટ હતા, પ્રિન્સિપાલ બી એક સમયે સ્ટુડન્ટ જ હતા, વિદ્યાર્થી જ હતા. વિદ્યાર્થીમાંથી ધીરે ધીરે આપણે આગળ આવી શકીએ. આજે ડૉક્ટર, એન્જિનિયર આ બધું કેમ કેમ બને છે? એ ડાયરેક્ટ નથી બની જતા, એણે પણ સ્ટેપ બાય સ્ટેપ જ ગયા, પહેલું ધોરણ, બીજું ધોરણ, 12મું ધોરણ, કોલેજ, આ તે કરીને જ એ લોકો આગળ આવેલા. ડાયરેક્ટ કોઈ આવતો નથી. એટલે હું એમ કહેવા માગું, શક્ય હોય એટલું તમારું ભણવામાં ધ્યાન રાખો, બરાબર ને? હવે આટલા છોકરાઓ છે એમાંથી બધાની પરિસ્થિતિ કેવી કેવી હશે? તમારા મમ્મી પપ્પા પૈસાવાળા છે, હે ને? નથી. તમારા મમ્મી પપ્પા તમને પૈસા આપે છે ઘરેથી, હે ને? ભણવા માટે પૈસા આપે, કપડાં લેવા માટે પૈસા આપે, પડીકા ખાવા માટે પૈસા આપે, હે ને? બધું આપે. પછી તમે અહીંયા કંઈ કામ નહીં કરો, તમે અહીંયા બરાબર નહીં ભણો તો નુકસાન કોને જશે? હે, મમ્મી પપ્પાને નથી જવાનું, નુકસાન તમને જવાનું છે, નુકસાન તમને જવાનું છે છોકરાઓ, તમે મહેનત નહીં કરો તો. એટલે જેમ બને તેમ સમયને વેડફો નહીં, સમય બહુ જ કિંમતી વસ્તુ છે. એક વખત સમય નીકળી ગયો ને આપણા હાથમાંથી એટલે ગઈ વાત.
બરાબર, એક વખત ફેલ થયા એટલે ફરી પાછા પાસ થવું બહુ અઘરું છે. એટલે રનિંગમાં જે મહેનત કરીને પાસ થયા એ જ મહત્ત્વનું છે. સમય પાછો આવતો નથી આપણો, એ પાછું મોટી ઉંમર થઈ જાય પછી મારે 10મા ધોરણની એક્ઝામ આપવી છે એવું શક્ય નથી થતું પછી, બરાબર. એટલે ખૂબ સરસ તમારો સમય છે ભણવાનો, એની ઉપર ખૂબ ધ્યાન આપો, બરાબર ને. કોઈ માણસનું અત્યારે આપણે એમ કહીએ ને ભાગ્ય એટલે નસીબ, નસીબ બસીબ કંઈ હોતું નથી, નસીબ આપણા હાથમાં જ છે, હે ને. તમારે જેવા બનવું હોય તેવા તમે બની શકો, બરાબર. આપણે કહીએ ને કે આ બધા નસીબ નાખેલ, નસીબ કોઈ લઈને આવતું નથી, તમે મહેનત કરો એટલે તમારું નસીબ, બરાબર. મહેનત નહીં કરો તો તમને કંઈ મળવાનું નથી. તમારા ખેતરની અંદર તમે ખાલી વાવણી કરી દેવું હે ને, પછી ત્યાં નીંદવાની જાઓ, કાપવાની જાઓ, તો અનાજ પાકવાનું છે નહીં પાકે, કેમ? એને કરબવું પડે, નીંદવું પડે, પાણી પાવવું પડે, દવા છાંટવી પડે, પછી કાપીને ખડીમાં નાખવું પડે, પછી ઠેસરમાં નાખવું પડે, દાણા છૂટા પડે, એ દાણાને ઘરે લાવવા પડે, એને પાછા સમારવાના, પછી શું કરવાના, ઘંટીએ લઈ જવાના, એને પીસાવવાના, લોટ દળવાનો, પછી પૂરું નહીં થઈ જાય પછી એને ઠીકરામાં રોટલો શેકવાનો, રોટલો બનાવીને નાખવાનો, અને પછી થાળીમાં આવે, બરાબર ને. એટલે આ સ્ટેપ છે કે કોઈ બી વસ્તુ એમને એમ પ્રાપ્ત થતી નથી, મહેનત વગર કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. પુરુષાર્થ પુરુષાર્થ પુરુષાર્થ, મહેનત કરો અને મહેનત કરો, બરાબર. અને બહુ એમ ડરવાનું નહીં, એમ ચિંતા નહીં કરવાની, બહુ મારું શું થશે આમ થશે એવું બી નહીં રાખવાનું, એમ બરાબર. ચિંતા ભણવાની કરવાની, બીજી ચિંતા કરવાની. તમે વ્યવસ્થિત ભણો તો તમને કોઈ બી માણસ મદદ કરવા તૈયાર થઈ જાય. તમે 12% 10મામાં પાસ થાવ, કોઈ 80% પાસ થાય ને કોઈ વ્યક્તિ પાસે જાઓ કે મારા 8 ટકા આવ્યા છે, તો પેલો ખુશ થઈ જશે અને તમે કહેશો કે મને આ જરૂરિયાત છે એ માણસ આપશે. પણ તમે 50% લઈને કોઈની પાસે જાઓ, તમને કોઈ નહીં આપશે. એટલે મદદ કરનાર છે જ આ દુનિયામાં, મદદ તમને મળશે જ, ગમે ત્યાંથી તમને મદદ મળશે, પણ તમે સારી રીતના ભણો તો. ભણવું તો સારામાં સારું ભણવું, મહેનત કરવી તો સારામાં સારી કરવી, બરાબર. એટલે ખાસ કરીને 10મું અને 12મા વાળા ખાસ ધ્યાન રાખે, અને જે બીજા 9મા વાળા છે 10મા વાળા છે એ પણ સાંભળી લે કે તમારે એક સારા નાગરિક બનવું હોય દેશના કે સમાજના, તમારા કુટુંબને તમારે આગળ વધારવું હોય તો તમારી પાસે સારામાં સારી વિદ્યા હશે, સારામાં સારું શિક્ષણ હશે, તો જ તમે આગળ વધી શકશો. માણસ ભલે ગરીબ હોય કોઈ પ્રશ્ન નથી, બરાબર. બધા જ મહાપુરુષો બધા ગરીબ જ હતા. નરેન્દ્ર મોદી શું હતા? પૈસાવાળા હતા, ચાય વેચવાવાળા હતા. નરેન્દ્ર મોદી આ સ્ટેશન ઉપર ચાય વેચતા હતા, આજે દેશના વડાપ્રધાન છે. અબ્દુલ કલામ જે છે એ શું કરતા હતા? પેપર વેચતા હતા, પેપર, આ ન્યૂઝ પેપર આવે ને એ પેપર વેચતા હતા, અને આજે દેશના રાષ્ટ્રપતિ થઈ ગયા. એટલે ગરીબીમાં જન્મવું એ આપણો ફોલ્ટ નથી, પણ ગરીબીમાંથી આગળ આવવું. તમારા ગામની અંદર તમે જતા હશે તો કેટલા બધા નોકરિયાત હશે ને ગામમાં, કોઈ શિક્ષક હશે, કોઈ પોલીસવાળો હશે, કોઈ આમ હશે, તો એ બધા શું પહેલેથી પૈસાવાળા હતા? ના, એ બધા પહેલેથી પૈસાવાળા નહોતા, એ બધા મહેનત કરીને આગળ આવ્યા. સરસ પ્રકારની મહેનત કરી, સરસ પ્રકારના ભણ્યા, વ્યવસ્થિત ભણ્યા, અને ભગવાન ફળ આપે જ છે, યાદ રાખજો. તમે જેવું કર્મ કરો એવું તમને ફળ મળવાનું છે, આજે નહીં ને કાલે. સારું ભણશું નોકરી મળશે જ, 100% મળશે, બરાબર. પણ તમે એમ એમ કહેશો કે મળશે કે નહીં મળશે એવું નહીં, પોતાનો એક વિશ્વાસ રાખો કે હું સફળ થઈશ, એમ. મારો એક દિવસ આવશે કે જ્યારે હું પણ એક સાહેબ હોઈશ, બરાબર. એક દિવસ એવો આવે જ આપણો, પણ મહેનત કરો સારી રીતના. તમારો બેઝિક પાયો જો મજબૂત હશે તો ઇમારતને કંઈ વાંધો આવે નહીં. એટલે અત્યારે તમારું આ પાયો છે, બેઝિક જીવનનો એક એક અવસ્થા છે કે તમે 1 થી 25 વર્ષ સુધી આપણા ભણવાના જે સમય છે
એ સમયમાં ભણી જ લેવું, એના સિવાય બીજો કોઈ ધંધો કરવો નહીં. 25 પછી તમારા ઘરમાં જવાબદારી ચાલુ થઈ જાય. તમારા જે કંઈ હોય તે તમે લગ્ન કરો, આ કરો, તે કરો, પછી છેલ્લે પૈસા પર આવે વસ્તુ. કંઈ બી કામ કરવું હોય તો શું જોઈએ? પૈસા જોઈએ ને. ગાડીમાં બેસીને જવું હોય તો ડીઝલ પેટ્રોલ નાખવા પૈસા તો જોઈએ ને. મોબાઈલમાં વાત કરવી હોય તો પૈસા જોઈએ. ઘરમાં કંઈ ખાવાનું લાવવું હોય તો પૈસા જોઈએ. કપડાં પહેરવા પૈસા જોઈએ. ચંપલ પહેરવા પૈસા જોઈએ. તો તમે શું કરો? પૈસા માટે શું કરવું પડે? પછી તમારે કામ કરવું પડે ને. હવે કામ કરવું પડે તો જે મેન જે ભણેલો છે એ પંખા નીચે બેસીને ઓફિસમાં કામ કરશે, હે ને. અને જે પેલો નથી ભણ્યો તે શું કરશે? મજૂરી કરશે, હે ને. એટલે તમારે શું કરવું છે? નોકરી કરવી છે કે મજૂરી કરવી છે? નક્કી કરો કે મારે મજૂરી કરવી નથી, મારે નોકરી કરવી છે. સારી નોકરી કરવી છે, જેવી તેવી નહીં, સારામાં સારી નોકરી મારે પ્રાપ્ત કરવી છે. એટલે હું ભણીશ, સારો ભણીશ, અને ભગવાન મને નોકરી આપશે જ જો હું સારો ભણીશ તો. તમે જોયું હશે બે પ્રકારની નોકરી આવે, એક પ્રાઇવેટ નોકરી, એક સરકારી નોકરી. હવે સરકારી નોકરીમાં અત્યારે કેવું છે કે તમે 10મું ભણ્યા, હવે તમારે ધારો કે પોલીસવાળો બનાવવું છે, પોલીસમેન બનવું છે, તો પોલીસમાં બે પ્રકારના ટેસ્ટ થાય, એક શારીરિક ટેસ્ટ થાય ને એક લેખિત, હે ને. તો તમે શારીરિક ટેસ્ટ એટલે તમને 500 કિલોમીટર દોડાવ્યા, હે ને, 500 મીટર કે આવું દોડાવે, તમને ગોળ ગોળ ફેરવે, તમને કૂદાવે, એ ટેસ્ટ પાસ કરો એટલે પહેલાં તમારી આ પાસ થઈ જાઓ. પછી તમારે લેખિત પરીક્ષા આવે, OMR, હે ને, એટલે કે ટીક કરવાનું આવે. એટલે એની અંદર જનરલ નોલેજ આવે. શું આવે? જનરલ નોલેજ કોને કહેવામાં આવે? કે જે સામાન્ય છે તે. સૂર્ય કઈ દિશામાં ઉગે છે? ભાઈ પશ્ચિમમાં ઉગે, હે ને, કે પૂર્વમાં ઉગે, એવા ઓપ્શન આપેલા હોય, એમાંથી તમારે ટીક કરવાનું. બરાબર, આવા ક્વેશ્ચન હોય, કયો દિવસને કયો દિવસ કહેવાય? ધારો કે 5 જૂનને કયો દિવસ કહેવાય? વિશ્વ પર્યાવરણ દિવસ, હે ને. 1 ડિસેમ્બરે કયો દિવસ કહેવાય? તો કે ભાઈ ફલાણો દિવસ. એવા 4 ઓપ્શન આવે. એટલે એકદમ સામાન્ય ક્વેશ્ચન પૂછવામાં આવે. કેવા? સામાન્ય જનરલ નોલેજના ક્વેશ્ચન. તમે જે ભણી ગયેલા છે 1 થી 10માં એ જ ક્વેશ્ચન પાછા જનરલ નોલેજમાં ત્યારે પૂછાય. હવે જો તમે સારી રીતના ભણ્યા અત્યાર સુધી તો તમને એ ક્વેશ્ચનો બધા આવડશે. કોમ્પ્યુટરના ક્વેશ્ચન આવે, બરાબર, કયું ફળ ખાવાથી કયું વિટામિન મળે, બરાબર, અને કયા વિટામિનથી કયો રોગ થાય, એવા પ્રશ્નો પૂછે. ગુજરાતના મુખ્યમંત્રી કોણ, ભારતના વડાપ્રધાન કોણ, એવા બધા જનરલ નોલેજના ક્વેશ્ચનો તમને પૂછવામાં આવે. હવે એમાંથી તમે પાસ થાઓ તો તમને ગવર્મેન્ટ નોકરી મળે. એટલે અત્યારે જે ભણો છો એ તો ખાલી તમે ડિગ્રી મેળવો છો. ખાલી શું મેળવો છો? ડિગ્રી મેળવો છો. નોકરી મેળવવા માટે તમારે પાછી એક ટેસ્ટ આપવી પડે. અત્યારે એવું છે. કેમ ટેસ્ટ આપવી પડે? કે આ બધા છોકરા એક ક્વોલિફિકેશનવાળા છે તો મારે નોકરી કઈ રીતના આપવી? એટલે એ લોકોની એક પરીક્ષા લેવામાં આવે. એ પરીક્ષામાં જે પાસ થાય તેને નોકરી મળે. બરાબર, પ્રાઇવેટ નોકરી હોય તો ત્યાં ઇન્ટરવ્યૂમાં જવાનું આવે, ઇન્ટરવ્યૂ લેવામાં આવે, અને ઇન્ટરવ્યૂમાં પાસ થાય એટલે તમે સિલેક્શન થાય. એટલે અત્યારે પ્રાઇવેટ નોકરીના પણ બહુ ચાન્સીસ છે અને ગવર્મેન્ટ નોકરીના પણ બહુ જ ચાન્સ છે. એવું નથી કે કોઈ એમ કહે કે નોકરી કોઈને મળતી નથી, એ વસ્તુ ખોટી છે. નોકરી મળશે અને મળશે જ. બરાબર, એવી ચિંતા છોડી દેવું કે મને નોકરી નહીં. પણ તમે એક નક્કી કરો તમારા જીવનમાં, એક મગજમાં ઠસાવી લેવું કે હું નોકરી કરીશ, હું સારો ભણીશ. બરાબર, એવું એક ધ્યેય રાખીને ચાલો ને કે મારે આવું બનવું છે, તો તમે બનો જ. પણ બનાશે યાર, ખેતરમાં વાવણી કરીને પછી જે પાકવાનું હોય તે પાકશે એમ થાય તો મેળ પડે ના. જે તમે પહેલાં નક્કી કરો કે મારે અહીંથી અંકલેશ્વર જવું છે, હું નક્કી કરી દેમ. બરાબર,
પછી મારે શું કરવું પડે? ચાર રસ્તે આવવું પડે હે ને, છકડામાં કે બસમાં બેસવું પડે અને પછી હું ત્યાં પહોંચી જાઉં. પછી આપણને કંડક્ટર બસમાં બેસીએ એટલે પૂછે, ભાઈ તારે ક્યાં જવાનું છે એમ? તો આપણે કહેવું તો પડે ને એને, તારે જે જ્યાં જેની ટિકિટ આપવી તે આપી દે એમ કહેવાય ને, તારે જે મન ફાવે તે. એવું થાય અને પેલો કંડક્ટર ટિકિટ આપી બી દે એટલે તમારું નક્કી જ નહીં હોય તો તમે ક્યાં પહોંચો? એટલે પહેલાં તમારે નક્કી કરવું પડે હે ને. રેલવેની અંદર તમે કશે જવાના એટલે ટિકિટ કઢાવજે એટલે પૂછે ક્યાં જવાના ભાઈ? સુરત. એટલે સુરતની ટિકિટ આપે. એટલે તમારે જ્યાં જવું છે ત્યાં તમારું નક્કી ધ્યેય કે તમારે જે બનવું છે, કોઈ શિક્ષક બનવું છે, કોઈ પોલીસમેન બનવું છે, કોઈ ક્લાર્ક બનવું છે, કોઈ એન્જિનિયર બનવું છે, કોઈ ડૉક્ટર બનવું છે, તો તમે અત્યારથી નક્કી કરો તો બરાબર. એટલે ટૂંકમાં ખૂબ મહેનત કરજો બરાબર. અને ખાસ કરીને 10મા અને 12મા વાળાનો તો અત્યારે એક મહેનત કરવાનો ખાસ સમય આવી ગયેલો છે. મહેનતની મોસમ આવેલી છે તમારી. આ 2 મહિના સુધી તમે એવા સખત મહેનત કરો કે તમે પાસ થઈ જાઓ છે. અને પછી તમારે આ 10મું પતી જાય ને પછી રમવાનું જ છે. જ્યાં સુધી રિઝલ્ટ આવે ને ફરવાનું જ છે. એક વખત વસ્તુ તમે પ્રાપ્ત કરી લેવ ને પછી તમારે આખી જિંદગી જલસા જ છે. એટલે મહેનત કરવાનો જ્યારે સમય આવે તેટલા જ સમયે મહેનત કરવાનો. મહેનત કંઈ આખી જિંદગી નથી કરવાની. જેઠ મહિનો આવે ત્યારે જ મહેનત કરવી પડે ને, નીંદામણ કરવાનું ને એવું. પછી આખો વર્ષ મહેનત કરીએ તો મેળ પડે? એનો સમય હોય મહેનત કરવાનો, એ સમયે મહેનત કરવાની છે બરાબર. પછી તમે પાછલી લાઈફમાં તમે ગમે એટલી મહેનત કરો તમારો કોઈ દિવસ વળે નહીં. અત્યારની અવસ્થા તમારી વિદ્યાર્થી અવસ્થા છે. વિદ્યાર્થી અવસ્થામાં જે છોકરો ધ્યાન કરીને અને સરસ મજાની મહેનત કરશે કોઈ પણ જાતનું ટાઈમ વેસ્ટ કર્યા વગર, તો એની પાછલી લાઈફ સુખી થઈ જશે. પણ જે છોકરો અત્યારે મોજ મસ્તી કરશે, ટાઈમ બગાડશે, અહીંયા જવું છે ત્યાં જવું છે, ખાલી ટાઈમ પાસ કરીને ભણશે ને, એનું કંઈ વળવાનું નથી. તમે કંઈના કંઈ થવાના નથી. પછી લોકોને ત્યાં મજૂરી કરવી પડશે ભાઈ, ખાતર કાઢવા જવું પડશે હે ને, દાંતડી લઈને નીંદવા જવું પડશે, કોઈને ત્યાં લાકડા કાપવા પડશે, ખેતરમાં પાણી વાળવું પડશે. એટલે તમારે એવી લાઈફ બનાવવાની નથી બરાબર. તમારે મજૂરી કરવી પડે એવી લાઈફ બનાવવાની નથી. તમારે નોકરી કરવી છે, મારે સાહેબ બનવું છે બરાબર. એટલે હવે આટલું કહીને હું મારું વક્તવ્ય અહીંયા પૂર્ણ કરું છું બરાબર. એટલે બહુ ચિંતા નહીં કરતા, પણ ચિંતા ભણવાની કરજો, ચિંતા તમારી કામની કરજો હે ને. અને ખોટો ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો નહીં. અને જે વસ્તુ નથી આવડતી એ એકબીજા પાસેથી શીખી લેવાની. જે વસ્તુ નથી આવડતી તે હે ને, જે વસ્તુ તમને નથી આવડતી અને અભ્યાસ કરો તો સતત એને મુહાવરો કરો. કોઈ વસ્તુ ક્યારે પાકી થાય? કે સતત તમે મુહાવરો કરો તો હે ને. તમે એક વખત વાંચીને છોડી મૂકો તો યાદ રહેવાનું છે? ના રહે. એટલે તમારે જે પણ ભણો છો એને મુહાવરો કરો. એટલે એનું રિવિઝન બી કરતા રહે એમ. શું કરો? રિવિઝન પણ કરતા રહે બરાબર. મનમાં મનમાં નહીં મૂંઝાવાનું. નથી આવડતું તો એ શીખો બરાબર બરાબર ને. ઘણા છોકરા મને કહે કે આ છોકરો છે આ સૌરભ એમ, કે મારથી વહેલા ઉઠાતું જ નથી એમ બરાબર ને. હે સવારના મેં એવા છોકરાઓ જોયા છે કે 5 વાગે ઉઠી જાય. કેટલા વાગે? 5 વાગે ઉઠી જાય, 6 વાગે ટિફિન લઈને ભણવા જાય. તમે એમ કહે કે મારથી તો ઉઠાતું નથી, એ વસ્તુ ખોટી. આજે નહીં ઉઠા હે ને, પાછલી જિંદગીમાં પછી આખી રાત કામ કરવું પડશે, ત્યારે આખી રાત જાગવું પડશે. પાછલી લાઈફ તમારે બનાવવી હોય, પાછલી જિંદગી બનાવવી હોય તો અત્યારથી જાગૃત થઈ જાઓ. આમ કેમ નહીં થાય? હા યચ. તમે મગજમાં એક વખત સંકલ્પ કરો, મારે આમ કરવું છે, કરીને જ રહીશ. દ્રઢ નિશ્ચય હોવો જોઈએ તમારામાં, દ્રઢતા આવી જોઈએ.
મારે આમ કરવું છે, કરવું છે, કરવું જ છે, એના માટે મારે જાગવું પડે તો હું જાગીશ, બરાબર, એના માટે મારે જે કરવું પડે તો મારે આમ કરવું છે, એવું તમારે દૃઢ નિશ્ચય કરવું છે, તો એ આ વસ્તુ આવડે. પછી આ તો મને નથી આવડતું, મને તે નથી થતું, એમ નહીં, તમારામાં બહુ જ મજબૂત મનોબળ રાખીને કામ કરો. મનને એકદમ મજબૂત રાખવાનું. તમે ઇન્જેક્શન ડૉક્ટર પાસે જાઓ તો તમને ડૉક્ટર ઇન્જેક્શન મારે તો શું કરો, તમે આમ એકદમ મનને એકદમ પાકું કરી દઉં, હે ને, પછી પેલો ઇન્જેક્શન મારે તોય તમને લાગે નહીં, હે ને. તેમ કોઈ અમુક કામ એવા છે કે એ કામ કરવા માટે મજબૂત મનની જરૂર છે. તમે એમ નક્કી કરો કે મારે આજે આખી રાત વાંચવું છે તો વાંચી શકું. તમે મનથી એવું ધારણા કરી લો ને તો તમે તેવું થાય જ, બરાબર. પણ મન તમારું ઢીલું પોચું હોય, ઊંઘ આવે તો ઊંઘી જવા, હું આમ કરીશ તો નહીં થાય. મનને તમારું મજબૂત રાખો. મજબૂત મનનો માણસ હોય ને તે હિમાલય બી ચડી જાય ને હિમાલય બી નડતો નથી. મજબૂત મનના માણસને હિમાલય નડતો નથી એમ, એ હિમાલય પણ ચડી જાય એમ, બરાબર. એટલે બીજી વખત પાછો આવીશ ત્યારે સારી બીજી વાતો કરીશું આપણે, હને. આજે જે કંઈ તમને મેં સમય આપ્યો એ તમે જે કંઈ સાંભળ્યું એનું મનોમંથન કરજો, વિચાર કરજો, સાહેબ આવું કહી ગયેલા, બરાબર. અને નેક્સ્ટ ટાઈમ પાછા આપણે મળીશું ત્યારે નવી નવી વાતો આપણે કરીશું જીવનની, હને. તો હવે બધા તમે તમારા ક્લાસમાં અને તમારા જે રૂમમાં હોય તેમાં જાય અને મહેનત કરશે. હા ચાલે, હા ઓકે, જય શ્રી.